જસદણના ગોખલાણા રોડ પર આવેલ રામેશ્વર મંદિર ખાતે રામેશ્વર યુવક મંડળ અને શહેર ભાજપ યુવા પ્રમુખની આગેવાની હેઠળ રસ્તે રઝળતા અબોલ પશુઓ, ગાય અને કૂતરાઓ માટે 160 કિલો ચૂરમાના લાડુ બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં ખવડાવવામાં આવ્યા હતા. એક બાજુ વૈશ્વિક મહામંદીના સંજોગોમાં કોરોના વાયરસને કારણે સમગ્ર ભારતભરની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે, ત્યારે સરકારના જાહેરનામાનો ભંગ ન થાય તેને ધ્યાનમાં રાખી રામેશ્વર મંદિરના દિગંબર મહંતશ્રી હરિગીરી બાપુ ઉર્ફે કોથળાવાળા બાપુની આજ્ઞાથી તેમજ જસદણ શહેર યુવા ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડના સહયોગથી પશુઓ, ગાય અને કૂતરાઓ માટે ચોખ્ખા ઘીના 160 કિલો લાડુ બનાવવામાં આવ્યા હતા. આ તકે જસદણ શહેર યુવા ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ, યુવા ભાજપ મહામંત્રી સુરેશભાઈ છાયાણી, પૂર્વ નગરપતિ ભરતભાઈ છાયાણી, પૂર્વ નગરપતિ મુન્નાભાઈ સોચિત્રા, નગરપાલિકાના કોર્પોરેટર નરેશભાઈ ચોહલિયા, ભરતભાઈ બીબીસી, દીપકભાઈ ધોબી સહિતના સેવાભાવી યુવાનોએ જાતે ચોખ્ખા ઘીના ચૂરમાના લાડુ બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને રસ્તે રઝળતા ગાય અને કૂતરાઓને લાડુ ખવડાવ્યા હતા અને સેવાભાવી યુવાનોએ જાતે ચૂરમાના લાડુ બનાવ્યા હતા. કોરોના કાળમાં માનવીઓ તો પોતાની જરૂરિયાતની વસ્તુઓ ફોન દ્વારા પણ હોમ ડિલિવરી મારફત મેળવી શકે છે. માનવીઓ તો પોતાની જરૂરિયાત ઘરે બેઠા બેઠા પણ પૂર્ણ કરી શકે છે, પરંતુ જેમને ઘર પણ નથી તેમજ જેમની પાસે ફોન પણ નથી તેવા અબુલ પશુઓ, ગાય અને કૂતરાની જરૂરિયાતનો વિચાર કરી રામેશ્વર યુવક મંડળના યુવાનોએ તેમની જરૂરિયાત પૂર્ણ કરી મહામારીના સંજોગોમાં સમાજને એક નવો રાહ ચીંધ્યો હતો. આ સમગ્ર સેવા કાર્યક્રમનું આયોજન વ્યવસ્થા જસદણ શહેર યુવા ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રામેશ્વર યુવક મંડળના યુવાનોનો સહયોગ પ્રાપ્ત થયો હતો. અબોલ પશુઓ માટે સેવા કાર્યની ધૂણી દખાવવામાં જસદણ પંથકનો જોટો ના જડે. ભૂપતભાઈ પૂર્ણ વેરાગી, જનતા કી જાણકારી, ન્યૂઝ જસદણ. કપાસિયાનો ખોળ, આ ઉપરાંત લીલો સૂકો ઘાસચારો, બધી સુવિધા અહીં તો ગાયોને લગભગ આખું ગામ જાણે છે. વર્ષોથી જે ગાયું પોતે કોઈ ઘીરે ન હતવી ઇચ્છતા હોય એટલી હચવાય છે. ઉપરાંત કબૂતર અને વૃક્ષો એટલા વાવ્યા છે કે જ્યાં પાછળ પક્ષી ઉડ્યા તમે કેમેરો ફેરવો તો કબૂતરે એટલા છે, પક્ષી એટલા રહે છે. એટલે અહીંયા અબોલ પશુની સેવા બેનમૂન થાય છે. બેનમૂન એવી લગભગ કોઈ કરી શકતું નહીં. 50 વીઘા જમીનવાળો હોય એ 50 ઝાડવા નહીં વાવી શકતો હોય. આ રામેશ્વર મંદિરમાં 2.5 વીઘામાં 250 ઝાડવા વાવ્યા. એવી જ રીતે મેદવાડી મારી વાડીમાં 2.5 વીઘા છે, 250 ઝાડવા વાવ્યા. લોકો પ્રેરણા લે, અબોલ પશુની સેવા કરે, જીવદયા તરફ વળે, નિરોગી રહે એવી અમારી લાગણી છે. આ ગૌશાળામાં કેટલી ગાયો હોય છે? 40-45 જેટલી ગાયો હોય છે. વાછરડા છે અને દેશી ગીર ગાયના છે, ગણખૂટ પણ છે. અત્યારે આ કાર્યક્રમ કોણ કોણ હાજર હતું? આ કાર્યક્રમમાં અમારે નગરપાલિકાના 2 પૂર્વ પ્રમુખ છે, ભરતભાઈ સાયણી અને મુન્નાભાઈ સોજિત્રા. આ ઉપરાંત અમારે યુવા ભાજપના પ્રમુખ વિજયભાઈ રાઠોડ અને શહેર ભાજપના મહામંત્રી ભરતભાઈ સાયણી બીબીસી, આ ઉપરાંત અનેક આગેવાનો, રામેશ્વર યુવક મંડળ સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત છે. આપણું નામ હજી તમે આમ ફેરવન તો હજી જો પડતા લોકો સેવા કરે છે. મારું નામ નરેશ ચોહલિયા, કોર્પોરેટર રસ્તા.